નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ જોવાના છીએ અને આ સમાનાર્થી શબ્દનો ભાગ 5 આજે જોવાના છીએ. ભાગ 1-4 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આજે આપણે સમાનાર્થી શબ્દનો ભાગ 5ની શરૂઆત કરવા જઈ રહ્યા, તો શરૂઆત કરીએ. પ્રથમ શબ્દ છે પશુ. તો પશુના કેટલા સમાન અર્થ થાય છે એની વિશે વાત કરીએ. તો પહેલું છે જાનવર, ઢોર, તૃણચર. ફરીથી કયા કયા પશુના સમાનાર્થી અર્થ થશે? તો કે ભાઈ જાનવર, ઢોર અને તૃણચર. બીજું જોઈએ ઝાડ. તો ઝાડના કયા કયા સમાનાર્થી થાય? તો પહેલું છે તરુ, પાદપ, વૃક્ષ, તુમ, દ્રુમ, તરુવર. ફરીથી, તો કે ઝાડમાં તરુ, પાદપ, વૃક્ષ, તુમ, દ્રુમ અને તરુવર. તો આટલા એના સમાનાર્થી શબ્દ થશે. ત્રીજું જોઈએ તવંગર. તો એના બીજા કયા કયા અર્થ થાય? તો કે ભાઈ શ્રીમંત, અમીર, દોલતમંદ, પૈસાદાર, તાલેવાન, ધનાઢ્ય અને ધનિક. તો આટલા એના સમાનાર્થી શબ્દ થાય છે. ફરીથી જોઈએ તવંગરમાં. તો કે શ્રીમંત, અમીર, દોલતમંદ, પૈસાદાર, તાલેવાન, ધનાઢ્ય અને ધનિક. ચોથું જોઈએ દુશ્મન. તો દુશ્મનના કયા થશે? તો કે ભાઈ પહેલું રિપુ, વેરી, અમિત્ર, અરી અને શત્રુ. તો ફરીથી જોઈએ દુશ્મનમાં. દુશ્મન, રિપુ, વેરી, અમિત્ર, અરી અને શત્રુ. તો આટલા એના સમાનાર્થી શબ્દ થાય છે. પાંચમું જોઈએ તલવાર. તો એના બીજા આવશે તેગ, શમશેર, ખડગ, અસી અને સાયલ. તો આટલા એના સમાનાર્થી શબ્દ થશે. ફરીથી તલવારમાં તેગ, શમશેર, ખડગ, અસી અને સાયલ. તો આટલા એના સમાનાર્થી શબ્દ થશે. છઠ્ઠું જોઈએ દીદાર. તો દીદારમાં સ્વરૂપ, મુખાકૃતિ, સુરત અને ચહેરો. તો આટલા એના સમાનાર્થી શબ્દ થશે. ફરીથી દીદાર, સ્વરૂપ, મુખાકૃતિ, સુરત અને ચહેરો. મિત્રો, ભૂલ થવાની શક્યતા અહીંયા રહેલી છે. આપ જે આમાં જે શું છે એ દીર્ઘાય આપેલું છે, પરંતુ જો માની લો કે શું રસવાવાળું આપેલું હોય તો એ સુરતમાં થશે, સુરત શહેર. એટલે બંને શબ્દને યાદ રાખવા જેવો છે. તો કે ભાઈ જો શું દીર્ઘય હોય તો સુરત એટલે કે ચહેરો થશે, અને સુરત એટલે કે શું રસવાય હોય તો સુરત એટલે શહેર થશે. એટલે બંનેમાં કન્ફ્યુઝન ના થાય. સાતમું જોઈએ નમક. તો નમકમાં આવશે લૂણ, સબરસ, નિમક, લવણ અને મીઠું. ફરીથી કયા કયા આવશે સમાનાર્થી નમકના? તો કે ભાઈ લૂણ, સબરસ, નિમક, લવણ અને મીઠું. તો આટલા એમના સમાનાર્થી થશે. આઠમું જોઈએ ઝાકળ. તો બીજું છે તુષાર, ઓસ અને શબનમ. ફરીથી ઝાકળમાં, તો કે ઝાકળ, તુષાર, ઓસ અને શબનમ. આટલા એમના સમાનાર્થી શબ્દ થશે. નવમું જોઈએ તળાવ. તો તળાવમાં આવશે સરોવર, તટાક, પોખર, તળાગ, સર અને કાસર. ફરીથી તળાવમાં, તો કે સરોવર, તટાંગ, પોખર, તળાંગ, સર અને કાસર. યાદ રાખવા જેવા શબ્દો આ છે, તટાંગ અને તળાંગ, જેમાં કન્ફ્યુઝન થવાની શક્યતા વધારે રહેલી હોય છે. આગળ જોઈએ દસમું દેહ. તો દેહમાં બીજા કયા કયા સમાનાર્થી થશે? તો કે કાયા, કલેવર, જીસમ, શરીર, બદન, ખોળિયું, તન, નિકાય અને વપુ. ફરીથી દેહમાં કયા કયા સમાનાર્થી થાય? તો કે કાયા, કલેવર, જીસમ, શરીર, બદન, ખોળિયું, તન, નિકાય અને વપુ. તો આટલા એમના સમાનાર્થી શબ્દ થશે. અગિયારમું જોઈએ તરત. તો એનું થશે ત્વરિત, જલ્દી અને શીઘ્ર. ફરીથી તરતમાં, તો કે ત્વરિત, જલ્દી અને શીઘ્ર. આટલા એમના સમાનાર્થી થશે. બારમું જોઈએ દોલત. તો દોલતના કયા સમાનાર્થી થાય બીજા? તો કે સંપત્તિ, વીતિ, મતો, જાયદાદ, પૈસો, નાણું, દ્રવ્ય, ધન અને પૂંજી. તો આટલા એમના સમાનાર્થી થશે. ફરીથી દોલતમાં, દોલત, સંપત્તિ, વીતિ, વીત, મતો, જાયદાદ, પૈસો, નાણું, દ્રવ્ય, ધન અને પૂંજી. તેરમો જોઈએ દેદીપ્યમાન. તેનો બીજું થશે ઝગમગતું, જ્યોતિમય, દીપ્તું અને પ્રકાશમાન.
ફરીથી દેદીપ્યમાનમાં તો કે ઝગમગતું, જ્યોતિર્મય, દીપતું અને પ્રકાશમાં, તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. 14મું જોઈએ જ્ઞેહ, તેને બીજા આવશે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, પ્યારા અને અનુરાગ, તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. ફરીથી નેહ, પ્રેમ, પ્રીતિ, સ્નેહ, પ્યારા અને અનુરાગ. 15મા જોઈએ ચતુર, તો ચતુરનો બીજો અર્થ છે પ્રવીણ, હોશિયાર, અભિજ્ઞ, નિપુણ, દક્ષ અને કુશલ, તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. ફરીથી ચતુર, તો એનો બીજો આવશે પ્રવીણ, હોશિયાર, અભિજ્ઞ, નિપુણ, દક્ષ અને કુશળ. 16મું જોઈએ ડરપોક, તો ડરપોકમાં આવશે બીકણ, ડરવું, ભીરું. ફરીથી ડરપોક, બીકણ, ડરવું અને ભીરું, આટલા એમના સમાનાથી શબ્દ થશે. 17મું જોઈએ તદ્દન, તેનો આવશે બિલકુલ, સાવ, તો આ બે શબ્દ એના અર્થ થશે. ફરીથી તદ્દનમાં, તો કે તદ્દન, બિલકુલ અને સાવ. 18મું જોઈએ દાદુર, તો બીજું આવશે મેડક, ડેડકો, મેંઢક, આ બંને શબ્દ એના આવશે, એટલે ધ્યાન રાખશું. દાદુરમાં તો કે દાદુર, મેંઢક, ડેડકો અને મેંઢક. જો અહીંયા આ મેંઢક એટલે કે અનુસ્વાર છે મે ઉપર, અને અહીંયા અનુસ્વાર વિનાનું છે, બંને અર્થ સમાનાર્થી ડેડકાના સરખા જ થાય છે, એટલે યાદ રાખશું. ફરીથી દાદુરમાં તો કે દાદુર, મેંઢક, ડેડકો અને મેંઢક. 19મું જોઈએ ધજા, તો ધજામાં બીજા અર્થ થશે પતાકા, કેતન, ધ્વજ અને વાવટો, તો આટલા એમના સમાનાથી થશે. ફરીથી તો કે ધજામાં, તો કે પતાકા, કેતન, ધ્વજ અને વાવટો. 20મા જોઈએ જળ, તો જળનું આવશે પાણી, અંબુ, ઉદક, નીર, સલીલ, તોય, આપ અને વારી, તો આટલા એમના સમાનાથી થશે. ફરીથી જળમાં, તો કે જળ, પાણી, અંબુ, ઉદક, નીર, સલીલ, તોય, આપ અને વારી, આટલા એમના સમાનાથી થશે. 21મા જોઈએ જગજનની, તેના આવશે દુર્ગા અને જગદંબા, એના સમાનાથી થશે. ફરીથી જગજનનીમાં, તો કે જગજનની, દુર્ગા અને જગદંબા. 22મો જોઈએ તીર, તો આવશે શર, સાયક, શલ્ય, બાણ અને સાયલ. ફરીથી તીરમાં, તો કે તીરમાં શર, સાયક, શલ્ય, બાણ અને સાયલ. 23મું જોઈએ ધવલ, તો ધવલના બીજા સમાનાથી શબ્દ શ્વેત, ધોળું, શીત, સફેદ અને શુકલ. ફરીથી ધવલમાં, તો કે શ્વેત, ધોળું, શીત, સફેદ અને શુકલ. 24મા જોઈએ દિવ્ય, એના આવશે અલૌકિક, દેવતાય, દેવી. ફરીથી દિવ્યમાં કયા કયા સમાનાથી થશે, તો કે અલૌકિક, દેવતાય અને દેવી, એમના સમાનાથી શબ્દ થશે. 25મા જનક, તો એના આવશે જન્મદાતા, તાત, બાપ અને પિતા. ફરીથી જનકમાં, તો કે જન્મદાતા, તાત, બાપ અને પિતા. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 6માં મેળવીશું. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવી અહીંથી માહિતી અપલોડ કરવામાં આવે તો તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. અને વિડીયો ગમેલો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.